ડેમ તૂટવાને કારણે પૂરથી તારાજી સર્જાવાની વાત આવે એટલે સૌના હૃદયમાં મચ્છુ હોનારતની યાદો તાજા થઈ જાય છે હાલારમાં પડેલા ભારે વરસાદ પછી નાનકડા ગ્રામ્ય વિસ્તારમાં ડેમ તૂટવાનો ખતરો ઊભો થયો છે દ્વારકાથી વીસ કિલોમીટર દૂર આવેલ ચરકલા ગામનો સિત્તેર વર્ષ જૂનો જીજીવારી ડેમ ગમે ત્યારે તૂટી શકે છે ગત વર્ષે જ ડેમની પાળી ભારે વરસાદથી તૂટી જતાં ત્યાં માટીની દિવાલ કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે ભારે વરસાદથી ડેમની ત્રણેય સાઇડના પાળા જર્જરિત થઈ ગયા છે હવે માત્ર બે ઇંચ જેટલા વરસાદથી પણ ડેમ તૂટી શકે છે ઉલ્લેખનીય છે કે ચરકલા ગામ પીવાના પાણી માટે સંપૂર્ણપણે આ ડેમ ઉપર નિર્ભર છે જો ડેમ તૂટે તો પૂરથી આસપાસના પચાસ ખેતરોનું ધોવાણ થઈ જાય તેમજ પાણી વગર ખેડૂતો બેહાલ થઈ જાય તેવી સ્થિતિ ઉદભવે સિંચાઈ વિભાગે ડેમનું નિરીક્ષણ કરી હંગામી ધોરણે માટીની પાળી બનાવવાનો નિર્ણય કર્યો છે એન્જિનિયરો દ્વારા નિરીક્ષણ પછી કોન્ક્રીટ દિવાલ બનાવવામાં આવશે તાજેતરમાં જામનગરના રણમણ તળાવમાં પાંત્રીસ પક્ષીઓના ફૂડ પોઈઝનિંગને કારણે મૃત્યુ થયા હતા આ ઘટના પછી પક્ષી પ્રેમીઓએ તળાવની પાળ પર પક્ષીઓ માટે હાનિકારક ગાંઠિયા અને લોટના વેચાણની પ્રવૃત્તિ અટકાવવા તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી આખરે આ મુદ્દે તંત્ર આજે સફાળું જાગ્યું હોય એ કાર્યવાહી થઈ છે એસ્ટેટ શાખાએ આજે રણમલ તળાવના ગેટ નંબર એક બે ત્રણ તથા સત્યનારાયણ મંદિર પાસે ગાંઠિયા અને લોટનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી કુલ બત્રીસ કિલો લોટ અને બે કિલો ગાંઠિયા જપ્ત કરી દરેક વેપારીને એક હજારનો દંડ ફટકાર્યો હતો તળાવની પાળ પર પક્ષીઓના ચણના વેપાર અંતર્ગત માત્ર જાર ચણા અને મગ જેવા કઠોળના વેચાણને છૂટ આપવામાં આવી છે લોટ અને ગાંઠિયાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લોકોને પણ આ મુદ્દે જાગૃત થવા અનુરોધ કરવામાં આવ્યો છે ગુજરાતની નવી પટેલ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કુદરતી આફતો પછી અસરગ્રસ્તોને ચૂકવાતી સહાયના ધોરણો બદલાવવામાં આવ્યા છે ઘરવખરીની સહાય માટે પહેલા ત્રણ હજાર આઠસો રૂપિયા મળતા હતા જેને સ્થાને હવે રૂપિયા સાત હજાર મળશે ઝૂંપડામાં રહેતા લોકોને રૂપિયા ચાર હજાર ની સહાયને બદલે રૂપિયા દસ હજાર સહાય મળવા પાત્ર છે દૂધાળા પશુના મૃત્યુ પર પહેલા ત્રીસ હજાર સહાય મળતી હતી જે હવે પચાસ હજાર કરી દેવામાં આવી છે ઘેટા બકરાના મૃત્યુ પર રૂપિયા ત્રણ હજારની સહાયને બદલે હવે રૂપિયા પાંચ હજાર મળવા પાત્ર છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના પૂર પીડિતોને સહાયના આ નવા માપદંડોથી રાહત મળવાની આશા છે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય તથા કૃષિ મંત્રી રાઘવજી પટેલે વર્ષો જૂના સહાયના ધોરણો બદલાવવા મુખ્યમંત્રીને કરેલી રજૂઆત સાર્થક થઈ ગઈ છે